श्रौत्रिकाड़वर्ती अरहं नमोलये श्रौत्रिकाड़वर्ती सीताणम नमोलये श्रौत्रिकाड़वर्ती आहिर्याणम नमोलये श्रौत्रिकाड़वर्ती उज्जयम नमोलये श्रौत्रिकाड़वर्ती शवशावनम ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोष्टु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्व धर्माणम जैनम जेतु शासनम नमः समय शाराय श्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्व भावांतरचिते एगो में शाशदो अपा ज्ञान दर्शन लखनो शेषा में बाहिरा भावा शव्य संयोग लखना मारो सुशाश्वत एक दर्शन नान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे पहन्य ते मारू जरी परमाणु मात्र नथी अरे ये जाण तो अरहंत ने गुण द्रव्य ने परियई पणे ते जीव जाने आत्म ने तशुमोह पामे लय करे नथी अप्रमत के प्रमत नथी जे एक नायक भाव छे ए रीत सूद कथा इने जे ज्ञात ते तो तेज छे जम नेत्र ते मज ज्ञान नथी कारक नथी वेद करे जाने ज कर्मो दय निर्जरा बंद ते मज मोक्ष ने ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने वंदी कहूं श्रुत केवड़ी कथित आशमय प्रापृत हो तु स्थाप निज ने मोक्ष पंथे ध्यान अनुभव तेह ने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय ओम श्री नमः श्री देव नमः श्री देव नमः श्री देव। समय सार जी परमागम पर अपनी चर्चा चाले छे पूज्य गुरुदेव श्री ना प्रवचन में समय सार जी पर मंदिर में जे स्वाध्याय चाले छे तेना समरी रूपे अपने अँ चर्चा लीए छी। अत्यारे 11मी गाथा पूज्य गुरुदेव श्रीना प्रवचन में चाली रही है। 11मी गाथा घनी अपूर्व अने अलौकिक है। 11मी गाथा में जे चर्चा आवे छे ए चर्चा ने जोईने आपणा जूना पंडित जी कैलाशचंद जी हता एने एम कीधु कि आ 11मी गाथा छे समयसारनी जैन दर्शनों प्राण है। जैन दर्शनों प्राण एटले समग्र जैन दर्शन आ एक 11मी गाथा में समायेलू है एम आपड़ा पंडित जी कैलाशचंद जीए आ गाथा ने जैन दर्शनों प्राण कही अने नवाई जीती ए पूज्य गुरुदेव श्री वारंवार उल्लेख करे छे के 11मी गाथा एटले के जैन दर्शनों प्राण है। એટલે કે જૈન દર્શન જો વાસ્તવિક સમજવું હોય, વાસ્તવિક જૈન દર્શનની વ્યવસ્થા સમજવી હોય, વાસ્તવિક જૈન દર્શન કોને કહેવાય, એમાં દ્રવ્યગુણ પર્યાય કોને કહેવાય, નિશ્ચય વ્યવહાર કોને કહેવાય, એ બધી વ્યવસ્થા ખરેખર જો સમજવી હોય તો એક 11મી ગાથા જો જીવને બેસી જાય તો આખું જૈન દર્શનનું હૃદય 11મી ગાથામાં સમાયેલું છે। 1-12 ગાથા જે સમયસારની છે એમાં આખું સમયસાર ભરી દીધું છે એણે 1-12 ગાથામાં। એને પીઠિકા કીધી 1-12 ગાથાને। પીઠિકા એને કહેવાય કે સંક્ષિપ્ત રૂચિવાળો જીવ છે એ 1-12 ગાથા સમજે તો એને આખું સમયસાર સમજાઈ જાય। તો એ 1-12 ગાથા સંક્ષિપ્ત રૂચિવાળો જીવ સમજે એટલે સંક્ષિપ્ત રૂચિવાળો જીવ કોને કહેવાય કે જેને થોડું કહે અને એ થોડામાં જાજુ સમજી જાય એને સંક્ષિપ્ત રૂચિવાળો જીવ કહેવાય। તો એવું જેને રુચિ હોય, જેને લગ્ની હોય, જેને ખરેખર સમયસાર એટલે કે સમયસાર શાસ્ત્રના નિમિત્તે પોતાનો સમયસાર શુદ્ધાત્મા સમજવો હોય એના માટે આ 1-12 ગાથામાં પૂરેપૂરું સમયસારનું હૃદય ભરેલું છે। અને એ પૂરેપૂરું જે સમયસારનું હૃદય 1-12 ગાથામાં ભરેલું છે એમાં મુખ્યપણે 1-6 ગાથા અને 1-11મી ગાથા એ બે ગાથા અત્યંત પ્રયોજનભૂત છે।
છઠ્ઠી ગાથાની જે ચર્ચા છઠ્ઠી ગાથાથી શરૂ થઈ છે આખી, કે જ્ઞાયક ભાવ એટલે કે પોતાનું જીવ તત્વ, જીવ દ્રવ્ય બીજી ગાથામાં બતાવ્યું. જીવ દ્રવ્ય કોને કહેવાય? કે દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ એવું પ્રમાણનું દ્રવ્ય છે કે જેમાં પર્યાયના ઉત્પાદવ્ય પણ સમાવિષ્ટ છે અને ધ્રુવ તત્વ પણ ત્રિકાળી દ્રવ્યનું સમાવિષ્ટ છે. એવું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખું વસ્તુ છે એ બીજી ગાથામાં દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ આખી કીધી, કે જેને પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે. એ પ્રમાણનું દ્રવ્ય જે છે એ આખું જીવ દ્રવ્ય છે, એને જીવ દ્રવ્ય કહેવાય, કે જેમાં દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય સમાવિષ્ટ થાય અભેદપણે, એને પ્રમાણ જ્ઞાનનો વિષય અને પ્રમાણનું દ્રવ્ય કહેવાય. દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વરૂપ વસ્તુ ઉત્પાદવ્ય ધ્રુવયુક્તમ સત, એને જીવ દ્રવ્ય કહેવામાં આવે. હવે એ જીવ દ્રવ્યમાંથી જીવ તત્વ છઠ્ઠી ગાથામાં કાઢ્યું, બીજી ગાથામાં જીવ દ્રવ્ય કઈ, ત્રીજી ચોથી પાંચમી ગાથા કઈ, ત્રીજી ગાથામાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એવો મહાસિદ્ધાંત આપ્યો. ચોથી ગાથામાં પંચ પરાવર્તન જીવ અનાદિથી કરી રહ્યો છે, દ્રવ્યક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપી પંચ પરાવર્તન, જે કોઈ પણ દ્રવ્યો જગતમાં છે ત્યાં તે જયવો છે, એવા ક્ષેત્રમાં જયવો છે, એવા કાળમાં ઉપજી ગયો છે, એટલા ભવ એણે અનંતવાર કર્યા છે અને એવા ભાવરૂપે પણ અનંતવાર પરિણમી ગયો છે. એવા દ્રવ્યક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપે પરિણમેલો જીવી ચોથી ગાથામાં બતાવી અને જીવની દુર્દશા કેવી છે કે અનાદિથી પરિભ્રમણ ચાર ગતિમાં કરી રહ્યો છે, એવું પંચ પરાવર્તન એને અનાદિથી ચાલુ છે એવું કહીને પછી પાંચમી ગાથામાં એક સુંદર વાત મૂકી કે ભાઈ જે શ્રી ગુરુના ઉપદેશથી સમજી જાય, પોતે યુક્તિથી વિચાર કરે અને પરાપર ગુરુનો ઉપદેશ એને ખ્યાલમાં આવે તો એવા સ્વસંવેદનથી આગમના આધારે જે જીવ પોતાના ત્રિકાળી તત્વને સમજે એ ખરેખર આત્માર્થી મુમુક્ષુ અને જ્ઞાની સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે. એવા નિર્ણયની ભૂમિકા આવીને અનુભવ કરે, પહેલાં નિર્ણયની ભૂમિકા આવે. તો નિર્ણયની ભૂમિકા કેવી રીતે આવે કે આગમ દ્વારા, સત્શાસ્ત્રો દ્વારા, યુક્તિ દ્વારા, પરાપર ગુરુ એટલે ઉત્તરોત્તર ગુરુ 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 જે ચાલ્યા હોય એના ઉપદેશ દ્વારા પોતાના શુદ્ધાત્માની ઓળખાણ કરી અને પોતે ખરેખર સ્વસંવેદન કરે એને ખરેખર આત્માર્થી અને એને ખરેખર અનુભવી સમ્યક દ્રષ્ટિ કહેવાય. એમ કહીને પાંચમી ગાથા કહી અને છઠ્ઠી ગાથા જે આવી એ છઠ્ઠી ગાથામાં જીવ તત્વ બતાવ્યું, જે બીજી ગાથાનું જીવ દ્રવ્ય હતું. ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત, ગુણ પર્યાયવત દ્રવ્યમ, દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ, એ પ્રમાણનું દ્રવ્ય જે બીજી ગાથાનું હતું એમાંથી, પ્રમાણના દ્રવ્યમાંથી નિશ્ચયનું દ્રવ્ય કાઢ્યું. એ નિશ્ચયનું દ્રવ્ય છઠ્ઠી ગાથામાં કાઢ્યું, એને જીવ તત્વ કહેવામાં આવે. ઓલું જીવ દ્રવ્ય હતું બીજી ગાથામાં, દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ, અને આ જીવ દ્રવ્યમાં દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુમાંથી જીવ તત્વ એટલે દ્રવ્ય ગુણ કાઢ્યા, પર્યાયને બાદ કરી દીધી અને જીવ તત્વ કાઢ્યું એમાંથી. એવું જે જીવ તત્વ કાઢ્યું જેને ખરેખર વાસ્તવિક જીવ તત્વ કહેવાય, જેને ખરેખર જ્ઞાયક ભાવ કહેવાય, જેને ખરેખર જ્ઞાનમય શુદ્ધ ચૈતન્ય પરમાત્મા કહેવાય, જેને અનાદિ અનંત ભાવ કહેવાય, જેને ખરેખર આદર કરવાલાયક વસ્તુ કહેવાય, ઉપાદેયભૂત તત્વ કહેવાય, કે જે પ્રમાણના દ્રવ્યમાં જીવ દ્રવ્યમાંથી પર્યાય બહાર કાઢી અને જીવ તત્વ બતાવ્યું, તો એ જીવ તત્વ છે એનો આશ્રય લેનાર કોણ? તો કે એનો આશ્રય લેનાર આ પર્યાય બહાર રાખી, અને એ આશ્રયરૂપ વસ્તુ શું? તો કે જીવ તત્વ, તો કે જ્ઞાયક તત્વ, અનાદિ અનંત શુદ્ધ તત્વ, અખંડ તત્વ, એકરૂપ તત્વ, અવિનાશી તત્વ, કે ક્યારેય કોઈ પણ ગતિમાં ચાર ગતિના પરિભ્રમણ રૂપે, પંચ પરાવર્તન રૂપે ગમે તેટલો પરિણયમાં હોય જીવ, ત્યારે તેનું શાશ્વત શુદ્ધ જીવ તત્વ, જેને જીવ તત્વ કહેવાય, ઉપાદેયભૂત વસ્તુ કહેવાય, જ્ઞાયક ભાવ કહેવાય, જ્ઞાનમય વસ્તુ કહેવાય, એમાં ક્યારેય કાંઈ બગાડ નથી થતો. એવી એક ચૈતન્ય સત્તા, એવો એક અભેદ પદાર્થ, એવો એક અખંડ તત્વ, એવું એક શુદ્ધ તત્વ કે જે સદાય શુદ્ધતા લઈને બિરાજમાન છે. પૂજ્ય ગુરુદેવ શ્રી ઘણી વખત એમાં શ્રીફળનું દ્રષ્ટાંત આપે છે કે ભાઈ ઉપરના છાલા હોય શ્રીફળમાં તો એને તો શરીર કહેવાય, અંદરની કાચલી હોય તો એને આઠ કર્મ કહેવાય, અને ટોપરું સફેદ હોય એની ઉપર રાતળ હોય તો એને પુનપાપના ભાવ, શુભાશુભ ભાવ કહેવાય, કે જે શુભાશુભ ભાવ ચાર ગતિનું નિમિત્તપણું છે એમાં.
શુભાશુભ ભાવમાં ચાર ગતિનું નિમિત્તપણું છે. શુભ ભાવમાં મનુષ્યને દેવ ગતિ મળે છે, અશુભ ભાવમાં તિર્યંતને નરક ગતિ મળે છે. એ બધાનું નિમિત્તપણું એ જે ઉપરની શ્રીફળના સફેદ ટોપરાની ઉપરની રાતળ છે એ શુભાશુભ ભાવ છે. એ શુભાશુભ ભાવ છે એનું નિમિત્તપણું પામી અને પુનપાપની પ્રકૃતિ બંધાય છે અને પુનપાપની પ્રકૃતિના બંધના નિમિત્તે એને મનુષ્ય અને દેવગતિ કે તિર્યંતને નારક ગતિ મળે છે. આવી રીતે આખું એક અને એ રાતળની અંદર જે સફેદ ટોપરું છે કે જે સફેદ ટોપરું ગમે ત્યાં રાતળ જાય, ગમે ત્યાં કાચલી જાય, ગમે ત્યાં છાત છાલા છોતરા જાય, પણ એ સફેદ ટોપરું જે રાતળથી બહાર અંદર રાતળની અંદર રાતળથી જુદું એટલે શુભાશુભ ભાવથી જુદું જે સફેદ ટોપરું છે કે જે ટોપરા પાક બનાવે તો એ લાલ છાલ કાઢી નાખે અને સફેદ ટોપરું ઉપયોગમાં આવે, એવી જે શુદ્ધ સફેદ વસ્તુ, એવી જે અનાદિ અનંત ચૈતન્ય વસ્તુ, એવી જે અખંડ વસ્તુ, એવી જે ધ્રુવ વસ્તુ, એવો જે અપરિણામી તત્વ, જ્ઞાનમય સત્તા, અખંડ સત્તા, અભેદ સત્તા, એને જીવ તત્વ કહેવામાં આવે છે. એ જીવ તત્વ છે. આ બધા એની બાદબાકી કરતા 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 જે અંદરમાં એક શુદ્ધતા ભરેલું તત્વ છે ને એને જીવ તત્વ કહેવામાં આવે. એ જીવ તત્વને અનાદિથી જીવે ઓળખ્યું નથી. જ્યાં સુધી એ જીવ તત્વને જીવ ઓળખતો નથી ત્યાં સુધી એને શુભાશુભ ભાવનું પરિણમન ચાલે છે. શુભાશુભ ભાવનું પરિણમન ચાલે છે એટલે ચાર ગતિનું પરિભ્રમણ ચાલે છે અને ચાર ગતિનું પરિભ્રમણ ચાલે છે એમાં અનાદિથી અનાદિકાળથી જીવ પંચ પરાવર્તન કરીને ભમી રહ્યો છે. શુદ્ધ આત્માને ઓળખે પછી શુભાશુભ ભાવનું પરિણમન બંધ નથી થઈ જતું, એ ચાલે છે પણ એમાં એનું સ્વામિત્વ બંધ થઈ જાય છે. એવી કોઈ એક અલૌકિક ને અભેદ વસ્તુ એની પાસે અંદરમાં ચૈતન્ય સત્તા, જ્ઞાનમય સત્તા, એકરૂપ સત્તા, જીવ તત્વ રૂપે રહેલી સત્તા, એવી એક અખંડ સત્તા એની પાસે પડેલી છે. એવી જે અખંડ સત્તાને, જે પોતાની ચૈતન્ય સત્તાને, ધ્રુવ સત્તાને જે જીવ એની પર્યાયમાં ઓળખી લે છે તો એ પર્યાય જે છઠ્ઠી ગાથામાં પર્યાયને શુદ્ધ જીવ તત્વથી બહાર રાખી હતી એ જ પર્યાયમાં આ જીવ તત્વનું ઓળખવું થાય છે અને એ પર્યાયમાં આ જીવ તત્વનું ઓળખવું થાય છે તો એ પર્યાય જીવ તત્વથી કથંચિત અનન્ય થઈ જાય છે. એ કથંચિત અનન્ય થાય છે ત્યારે બીજા મોરા દ્વેષના વિકલ્પો અને ભાવો છે એ સર્વથા ભિન્ન થઈ જાય છે. આવી એક કોઈ અભેદ અને અલૌકિક અને અમૂલ્ય ચીજ એની પાસે અંદરમાં વિદ્યમાન છે કે જેમાં ક્યારેય ઘસારો લાગતો નથી, જેમાં ક્યારેય અલ્પતા થતી નથી, જેમાં ક્યારેય અશુદ્ધતા થતી નથી, જેમાં ક્યારેય મોહરાગ દ્વેષના ભાવો વ્યાપતા નથી. મોહરાગ દ્વેષના ભાવો તો વ્યાપતા નથી પણ જેમાં એ મોહરાગ દ્વેષ ભાવના ભાવથી પણ પાછો ફરી શુદ્ધ સ્વભાવના લક્ષ્ય જે પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ થાય એ પણ ખરેખર એના શુદ્ધ ચૈતન્ય તત્વમાં પ્રવિષ્ટ થતા નથી, પ્રવેશ પામતા નથી. એવી એક કોઈ અભેદ ચૈતન્ય વસ્તુ એની પાસે અનાદિથી પડી છે અને એ અભેદ ચૈતન્ય તત્વને ઓળખવું એ જ ખરેખર મનુષ્ય પર્યાયમાં જીવનું કર્તવ્ય છે. બીજું કોઈ એનું કર્તવ્ય મનુષ્ય પર્યાયમાં નથી કે આટલા કાર્યો કરવા, આટલા શુભ ભાવ કરવા એટલે સારી ગતિ મળે, એવું કોઈ કર્તવ્ય મનુષ્ય ગતિનું નથી. મનુષ્ય ગતિનું એક જ કર્તવ્ય છે કે પોતાના શુદ્ધાત્માને ઓળખવો, પોતાની ચૈતન્ય વસ્તુને ઓળખવી, પોતાના અભેદ જ્ઞાયક ભાવને ઓળખવો. બનારસીદાસે કીધું ને કે જીવ પોતાના શુદ્ધ ચૈતન્ય તત્વને બધી જગ્યાએ શોધખોળ કરે છે. જ્યાં કોક એને કે ત્યાં એ શોધખોળ કરવા માટે, ચૈતન્ય તત્વની શોધખોળ કરવા માટે જાય છે. બીજું એનું પ્રયોજન નથી જીવનું, એને જોઈ છે પોતાનો શુદ્ધાત્મા. કારણ કે દરેક જીવ સુખને ઈચ્છે છે, દરેક જીવ સુખને ઈચ્છે છે અને એને દુઃખ વર્તે છે એની પર્યાયમાં, એનો એને ખ્યાલ આવી ગયો છે, એનો ખ્યાલ આવી ગયો છે એને કે મારી પર્યાયમાં દુઃખ છે, મારી પર્યાયમાં સંસાર છે, મારી પર્યાયમાં પરિભ્રમણ છે, મારી પર્યાયમાં કોઈને કોઈ પ્રકારે આનંદની ઉત્પત્તિ નથી થતી, દુઃખની ઉત્પત્તિ ચાયલા જ કરે છે, ચાયલા જ કરે છે, ચાયલા જ કરે છે, ચાયલા જ કરે છે. એ દુઃખની ઉત્પત્તિ ચાયલા કરે છે એટલે એ દુઃખથી દૂર થવા માટે એ સુખની શોધમાં નીકળે છે અને એ સુખની શોધમાં નીકળે છે તો બનારસી દાસે કીધું કે કોઈ કહે પ્રભુ હેઠી જમી કે, કોઈ કહે ઉપરી આસમાં કે,
કોઈ કહે પ્રભુ હે મંદિર મેં, એમ કે જ્યાં કોઈ કે મંદિરમાં ભગવાન છે, કોઈ કે જમીનની નીચે ભગવાન, કે ઉપર આસમાનમાં ભગવાન છે, પણ મારો ભગવાન મેરો ધણી નહીં દૂર દેશાંતર, મોહી મેં હે મોહી સુજત નીકે, મારો ધણી મારો ચૈતન્ય પરમાત્મા મારો જ્ઞાયક દેવ મારી શાશ્વત વસ્તુ મારી અભેદ વસ્તુ મારી ત્રિકાળ વસ્તુ એ તો મારી પાસે છે, મારી બહાર ક્યાંય છે નહીં. હું બહુ શોધખોળ કરી આવ્યો, બધી જગ્યાએ જઈ આવ્યો, મંદિરમાં ગયો, સમોસરણમાં અનંતવાર ગયો, કે જે સમોસરણમાં ભગવાનની દિવ્યધ્વનિ, ત્રિલોકના નાથની દિવ્યધ્વનિ, સિમંદર પરમાત્માની દિવ્યધ્વનિ મહાવિદે ક્ષેત્રમાં દિવસમાં ત્રણ ત્રણ વાર ખરે, છ છ ઘડી દિવ્યધ્વનિ ખરે, 144 મિનિટ સવારે બપોરે અને સાંજે દિવ્યધ્વનિ તીર્થંકર પરમાત્માની ખરતી હોય એવી જગ્યાએ અનંતવાર આ જીવ જઈ આવ્યો, દરેકના આત્મા જઈ આવ્યા, છતાંય એને ત્યાં પોતાનો શુદ્ધાત્માની પ્રાપ્તિ ન થઈ. એટલે ફરતો 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 બધે જઈને પાછો ભરત ક્ષેત્રમાં આવ્યો. એ ભરત ક્ષેત્રમાં આવ્યો ત્યાં પણ હજી એને પોતાનો શુદ્ધાત્મા ક્યાં છે એની ખબર પડી નહીં. એટલે એને પછી ખ્યાલ આવ્યો કે આ કોઈ કુંદકુંદ આચાર્ય થઈ ગયા છે, એણે શુદ્ધાત્માની અભૂતપૂર્વ વાત જૈન દર્શનની કરી છે, એટલે એ કુંદકુંદ આચાર્યને એણે શોધ્યા, અને કુંદકુંદ આચાર્યને શોધ્યા તો એનું સમયસર એના હાથમાં આવ્યું, અને એનું સમયસર હાથમાં આવ્યું એમાં એના બ્રહ્માંડના ભાવો ખોલનારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ધર્મપિતા તરીકે એને મળી ગયા, અને એમાં એને સ્પષ્ટીકરણ કર્યું, એમાં એને ખબર પડી કે મારી શુદ્ધ ચૈતન્ય વસ્તુ, અનાદિ અનંત વસ્તુ, જીવ તત્વ રૂપે રહેલી વસ તુ એ મારી પાસે છે, બીજે ક્યાંય નથી. હું શોધીશ તો પણ ત્યાં શોધીશ ને તો જ મને મળશે, બાકી ક્યાંય પણ શોધવા જઈશ તો નહીં મળે. જ્ઞાનીઓ આચાર્યો એમ કહે છે કે તું મારી પાસે આવીશ ને તો તને તારો તત્વ પ્રાપ્ત નહીં થાય. હું તને એમ કહું છું કે તું તારા ચૈતન્ય તત્વ પાસે જા, તારા હૃદયમાં જઈને જો કે તારું ચૈતન્ય તત્વ ક્યાં બિરાજમાન છે, એવો તારો શાશ્વત પરમાત્મા, અનાદિ અનંત પરમાત્મા, એકરૂપ પરમાત્મા, ચૈતન્ય સત્તામય પરમાત્મા, એવો ધ્રુવધામ અંદરમાં બિરાજમાન છે, એવી એની અસ્થિ અત્યારે વિદ્યમાન છે વર્તમાનમાં, એવો એક નિત્ય પદાર્થ, અવિનાશી પદાર્થ, એકરૂપ પદાર્થ કે જેમાં અનિત્યતા ભરેલી નથી, એવો નિત્ય પદાર્થ, અને જે અભેદ છે એટલે કે જેમાં કોઈ પણ ગુણના ભેદ નથી એવો અભેદ પદાર્થ, એવી એક સત્તા એની અનાદિ અનંત એની પાસે અભેદ રૂપે રહેલી છે, એવી સત્તા બતાવનારું આ અમોઘ શાસ્ત્ર છે, અલૌકિક શાસ્ત્ર, અદ્ભુત શાસ્ત્ર, કે જેના જે હાથમાં આવતા પૂજ્ય ગુરુદેવ શ્રીને જ્યાં હાથમાં આવ્યું અને એ સમયસર હાથમાં લીધું ત્યાં તો એને ખ્યાલમાં આવી ગયો જોતા જોતા કે અશરીરી થવું હોય તો આ શાસ્ત્રમાં અશરીરી થવાના ભણકારા વાગે છે, એવો એને ખ્યાલ આવી ગયો કે જો તારે શરીરરૂપી દશા ન જોતી હોય અને જ્ઞાનરૂપી દશા ચૈતન્ય પરમાત્મા તારે જો ખરેખર તારે જોતો હોય, તને ખરેખર એની ગરજ થઈ હોય તો ખરેખર આ સમયસાર પરમાગમમાં તારો અવિનાશી પરમાત્મા બતાવવાનું વિદ્યમાન પણ પડેલું છે, એની શોધ તને અહીંયાથી થશે. એટલે આ સમયસાર પૂજ્ય ગુરુદેવ શ્રીના હાથમાં આવતા જ એને એમ તરત જ એને અંદરથી પોકાર આવી ગયો કે અશરીરી થવાનું શાસ્ત્ર છે, અને એમ અશરીરી થવાનું શાસ્ત્ર કહેતા જ પોતે ખરેખર પોતાના શુદ્ધાત્માનો અનુભવ કરી અને અશરીરી દશા પણ પરિણમી ગયા. એવી કોઈ આમાં નિજ નિધિને બતાવવાની કોઈ અમૂલ્યતા પર ભરેલી છે આ શાસ્ત્રમાં, એવું આ શાસ્ત્ર, એની ચર્ચા આપણે ત્રણેક રવિવારથી ચાલે છે. એમાં આપણે 1-5 ગાથા અને 6-10 ગાથા સુધીની ચર્ચા કરેલી, પણ 6 ગાથાથી મૂળ વિષય આ શાસ્ત્રનો શરૂ થાય છે અને 11 ગાથા અત્યારે ચાલી રહી છે. તો 6 ગાથામાં જ પેલી વાત શિષ્ય પ્રશ્ન પૂછે છે કે એવો શુદ્ધાત્મા કોણ છે કે જેને જાણવો જોઈએ, કે એવા શુદ્ધાત્માને જાણતા મારું કલ્યાણ થાય, એવો શુદ્ધાત્મા પ્રભુ અમને આપ બતાવો, એવી પહેલામાં પહેલી પ્રશ્નરૂપે 6 ગાથા લખાણી છે. શિષ્ય એવો કોઈ ગજબનો શિષ્ય છે કે એણે 6 દ્રવ્ય શું છે એ પ્રશ્ન નથી કર્યો, 9 તત્વનું સ્વરૂપ શું છે એ પ્રશ્ન નથી કર્યો, 8 કર્મનો નાશ કેવી રીતે થાય એ પ્રશ્નય નથી કર્યો, એ પ્રશ્ન એણે કર્યો જ નથી. એટલો બધો પાત્રતા શિષ્યની છે કે એણે એ પ્રશ્ન જ નથી કર્યો.
કે છ દ્રવ્ય સ્વરૂપ લોક છે, જીવ પૂદગલ ધર્મ અધર્મ આકાશ કાળ કેવો છે? હે, આઠ કર્મની સત્તા જ્ઞાનાવરણી દર્શનાવરણી ઈ કોઈ સત્તા કેવી છે? આઠ કર્મની, આયુ નામ ગોત્ર વેદની અંતરાયને મોની, એવી આઠ કર્મની સત્તા કેવી છે એ પ્રશ્ન નથી કર્યો એને. નવ તત્વનો પ્રશ્ન નથી કર્યો. જીવ અજીવ પુનપાપ આશરો બંધ સવન નિજરા મોક્ષ એવો પ્રશ્ન એને નથી કર્યો. એને પ્રશ્ન એટલો જ કર્યો, સુધાત્મા કોણ છે? બસ મારે એટલું જ સમજવું છે. કો અસો સુધાત્મા ઇતિ ચેત, એવો સુધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એવો પ્રશ્ન કરીને શિષ્ય તો ગજબ કરી નાખી છે. ગુરુદેવ એમ કે આ શિષ્ય કેવો છે, આ શિષ્યની પાત્રતા એવી દેખાય છે કે આ શિષ્ય હમણાં પામવાનો છે, હમણાં સુધાત્માને ભેટી પડવાનો છે. એવી કોઈ અદ્ભુત છઠ્ઠી ગાથા, અલૌકિક છઠ્ઠી ગાથા, એવી છઠ્ઠી ગાથામાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો અને ત્યાં વિસ્તાર આવ્યો કે એવો સુધાત્મા કોણ છે? એવો પ્રશ્ન પૂછતા આચાર્ય ભગવાને એમ કીધું કે જે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, એવો એક જ્ઞાયક ભાવ છે. અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, એ બધા પર્યાય ભાવો છે. જે આપણે બીજી ગાથામાં પ્રમાણના દ્રવ્યમાં ઉત્પાદવી ધ્રુવ્યુક્તમ સત લીધા અને છઠ્ઠી ગાથામાં જીવ તત્વ લીધું, તો એ જીવ તત્વની બહાર જે દશાઓ છે, જીવ દ્રવ્યની જે દશાઓ છે, એ જીવ દ્રવ્યની દશાઓ બહાર છે અને જીવ તત્વ અંદર છે, એવી જીવ દ્રવ્યની જે દશાઓ છે, પ્રમત અપ્રમત દશા, એ હું નથી, એ મારામાં નથી, એવું એક જીવ તત્વ, શુદ્ધ ચૈતન્ય તત્વ, જ્ઞાયક તત્વ, અખંડ તત્વ, એકરૂપ તત્વ, એ જીવ તત્વ છે એમ એવા શિષ્યના પ્રશ્નનો જવાબ આપી અને એનું જીવ તત્વ એને બતાવ્યું કે આવું તારું જીવ તત્વ છે, જે પોતે જ પોતાથી સિદ્ધ છે, જે કદી ઉત્પન્ન થતું નથી, જે કદી વિનાશ પામતું નથી, જે નિત્ય ઉદ્યોતરૂપ છે, સદાય અવિનાશી છે, એવું ને એવું રહે છે, એવું સદાય ઉપાસવાન તત્વ, ઉપાસ્યમાન તત્વ, એવું એક તત્વ તારી પાસે છે, એની તું તારી પર્યાયમાં ઉપાસના કર, તો તને શુદ્ધ છે એનો ખ્યાલ આવશે. એમ કહીને આખી છઠ્ઠી ગાથાનો પહેલા પેરેગ્રાફમાં શુદ્ધ સ્વરૂપ કેવું છે અને પ્રપત અપ્રપતના ભાવથી જુદું આખું ચૈતન્ય તત્વ, જ્ઞાયક તત્વ કેવું છે એ પહેલામાં પહેલા બતાવ્યું અને પછી એનો અનુભવ કેમ થાય એ બીજા પારામાં બતાવ્યું. હવે અનુભવની વાત આવતા એણે એમ કીધું કે જે જ્ઞેયાકાર અવસ્થા થઈ, તો કે જ્ઞેયાકાર અવસ્થા કોને કહેવામાં આવે? તો કે એક જ્ઞાન હોય છે, જ્ઞાન જીવ છે ને, જીવ, એ જીવ પાસે પ્રત્યેક સમયે એક જ્ઞાન છે. એ જ્ઞાન છે એ શું છે? જાણવાની ક્રિયા છે. એની પાસે જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાન પ્રગટ થાય છે ને એમાં જાણવું 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 એવી એક ક્રિયા ચાલ્યા કરે છે. તો એ જાણવાની ક્રિયા જે છે ને, એ જાણવાની ક્રિયામાં બધું જણાય છે. એ જાણવાની ક્રિયા ચાલે છે જીવને, એ જાણવાની ક્રિયામાં બધું જણાય છે, બધો એમાં ખ્યાલ આવે છે. જેમ શાસ્ત્રમાં દ્રષ્ટાંતો ઘણા આવે છે એના, જાણવાની ક્રિયા સિદ્ધ કરવા માટે કેટલા દ્રષ્ટાંતોથી સમજાવે, જે અરીસોથી સમજાવે. એ અરીસો છે, અરીસો દર્પણ. તો એ અરીસામાં શું હોય કે અરીસામાં તમે ઊભા રહ્યો તો તમારું મોઢું દેખાય, તો કે એ અરીસો છે, એમાં જ એવી એક ક્રિયાવતી શક્તિથી ક્રિયા ચાલે છે કે એ ક્રિયામાં ખ્યાલ આવે છે કે અહીંયા મોઢું છે, દર્પણમાં મોઢું છે, એવી ક્રિયાવતી શક્તિ એક એમાં અંદર રહેલી છે. એમ જ્ઞાનમાં એક ક્રિયા ચાલે છે. એ જ્ઞાનમાં જે ક્રિયા ચાલે છે, એ જ્ઞાનની ક્રિયા જે છે, એ જ્ઞાનની ક્રિયામાં આખું લોકાલોક, શરીરની સ્થિતિ, રાગાદિ ભાવ, કર્મની સ્થિતિ, એ બધું જ્ઞાનની ક્રિયામાં શું થાય છે, એની સ્વચ્છતા હોવાને કારણે બધું પ્રતિભાસિત થયા કરે છે. દરેક વસ્તુ પ્રતિભાસિત થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. અહીંયા જ્ઞાનમાં ક્રિયા છે એમાં જાણવું થાય છે, બધું પ્રતિભાસિત થયા કરે છે. એની સ્વચ્છતા જેવી છે, દર્પણની જેમ સ્વચ્છતા છે, એવી જ આ જ્ઞાનની સ્વચ્છતા છે કે બધું પ્રતિભાસિત થયા કરે છે. બધું શરીરની ક્રિયાઓ થાય તો શરીરની ક્રિયાઓ પ્રતિભાસે, શરીરના લક્ષે રાગ થાય તો એ રાગ થયો એમ પણ ખબર પડે કે અત્યારે મને શરીરના લક્ષે રાગ ચાલી ગયો છે. શરીરમાં કાંઈ તકલીફ થાય તો એના પ્રત્યે રાગ થાય. હે, દવા લેવા જાય, દવાખાને જાય, ડૉક્ટર પાસે જાય, સારામાં સારા ડૉક્ટર પાસે જાય, હાર્ટ એટેક આવે તો બાયપાસ કરાવે, એ બધું જે કાંઈ ક્રિયાઓ ચાલે શરીરની, અને એ શરીરની ક્રિયા ચાલે એના તરફનો રાગ ચાલે, કારણ કે શરીરને પોતાનું માન્યું છે ને, શરીરને પોતાનું માન્યું છે, જીવને પોતાનું નથી માન્યું.
એટલે રાગની ક્રિયા ચાલે છે. એ રાગની ક્રિયા ચાલે છે એ પણ એને ખબર પડે છે કે શરીરમાં તકલીફ થઈ, હવે શરીરને સરખું કરાવવા પ્રત્યેનો રાગ ચાલ્યો. તો એ રાગ જે ચાલ્યો એ પણ એને જ્ઞાનમાં ખબર પડે છે કે હવે ઓલા ડૉક્ટર પાસે જવું પડશે, હવે અહીંયા જવું પડશે. એ શા માટે એવું બધું થાય છે કે એના પ્રત્યેનો રાગ ચાલે છે. એને શરીર જો અનુકૂળ નહીં હોય તો હું જીવી જ નહીં શકું, મારી જીવની સત્તા ચાલી જશે. એટલી બધી તીવ્ર એકત્વ બુદ્ધિ જીવને ચાલુ છે. તીવ્ર એકત્વ બુદ્ધિ મંદતા પણ ખરેખર એને બહુ ઓછા પ્રકારની થાય છે. તીવ્રતા ચાલતી હોય શરીર પ્રત્યે, એટલે એ શરીરની ક્રિયા થયા કરે, એના તરફનો રાગ ચાલ્યા કરે. અને એ શરીરની ક્રિયા અને રાગ બેથી જુદું એક જ્ઞાન છે. એ જ્ઞાન જાણ્યા કરે કે જો આવો રાગ થયો, જો શરીરમાં આવી ક્રિયા થઈ, જો હવે આ રાગ વધ્યો, જો હવે આ રાગ ઘટ્યો, આ તીવ્ર રાગ થયો, આ મંદ રાગ થયો, હે, એ બધાય પરિણામ ચાલતા હોય ને એ પરિણામનું જ્ઞાન વૈરતા કરે. જ્ઞાનમાં જ્ઞાન અને રાગ બે જુદી વસ્તુ છે. જ્ઞાન અને શરીરની ક્રિયા બે જુદી વસ્તુ છે. જ્ઞાન અને રાગ જુદી વસ્તુ છે. જુદી વસ્તુ હોય તો જ અહીંયા સ્વચ્છતામાં એ પ્રતિભાસિત થાય. જો એક મે કોઈને તો એ પ્રતિભાસિત ન થાય, તો એકરૂપ થઈ જાય. જ્ઞાન અને આત્મા એ બે એકમેક છે, અનન્યતા છે એની, કથનચિત અનન્યતા વર્તે છે. એટલે એમાં જાણવું અને જાણનાર પણ વર્તે છે. અને ઓલી જે ક્રિયાઓ છે એ પૃથક હોવાને કારણે, એ પ્રતિભાસિત થયા કરે છે અને જ્ઞાનમાં પકડાય છે. જ્ઞાનમાં ખબર પડે છે કે આવું થયું, આવું થયું, આવું થયું, બધો ખ્યાલ આવે. કોઈ વસ્તુ જ્ઞાનથી અજાણી નથી હોતી. પોતાના જ્ઞાનથી કોઈ વસ્તુ અજાણી નથી હોતી. પોતાના જ્ઞાનમાં જાણવું નિરંતર ચાલ્યા જ કરતું હોય છે. કોઈ પણ પ્રકારનું એ કોઈ પણ પ્રકારે વ્યક્તપણે કે અવ્યક્તપણે પણ રાગ ચાલતો હોય તો પણ એ જ્ઞાનમાં પ્રકાશ્યા વગર રહેતો નથી. એવી એક જ્ઞાનની સત્તા છે. એ જ્ઞાનની સત્તામાં જાણવું 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 થયા કરે છે. હવે એ જાણવું થાય છે ને એમાં એ રાગ અને શરીરની ક્રિયાઓ એ બધી પ્રતિભાસિત થાય છે. ત્યાં જ એનું રાગ સાથે એકત્વપણું કા શરીર સાથે એકત્વપણું ચાલ્યા કરે છે. એકત્વ બુદ્ધિનું નામ સંસાર છે. સંસાર ક્યાંય બહારમાં નથી. સંસાર શરીરમાં નથી. સંસાર કોઈ પ્રકારની બાહ્ય ક્રિયાઓમાં નથી. સંસાર સ્ત્રી કુટુંબ પરિવારમાં નથી. સંસાર એકત્વ બુદ્ધિ છે, એનું નામ સંસાર છે. એ રાગ ચાલે છે, શરીરની ક્રિયા ચાલે છે, અહીંયા જ્ઞાન થાય છે, ત્યાં સુધી સંસાર નથી. ત્યાં સુધી પણ સંસાર નથી. જ્યાં રાગ મારો એકત્વ બુદ્ધિ, એનું નામ સંસાર છે. એ સંસાર કેવી રીતે જાય એ આમાં છઠ્ઠી ગાથામાં બતાવ્યું. કે એને ભિન્નપણે ઉપાસના કર તારા આત્માની, કે આ બધાથી પ્રમત ને અપ્રમત દશા, કોઈ પણ પ્રકારની દશા, રાગાદી ભાવરૂપ દશા હો કે વિતરાગ દશા હો, એનાથી જુદો તારો વિતરાગી નિર્વિકલ્પ ચૈતન્ય પરમાત્મા છે. જો આમાં અત્યારે વ્યવહારની ચર્ચા 11મી ગાથામાં ચાલે છે ને, આ છઠ્ઠી ગાથા છે ને, છઠ્ઠી ગાથામાં જ્ઞાયક ભાવ બતાવ્યો. જ્ઞાનની ક્રિયા જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાવ્યો એ બીજી ગાથા બીજા પેરેગ્રાફમાં આવી. એમાં જ્ઞાનની ક્રિયામાં આ બધું પ્રતિભાસન બતાવી અને જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયકપણે જણાયો એમ કરી અને આ બહારથી જુદો પાડીને એને જ્ઞાયકમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો આચાર્ય ભગવાને. કે જ્ઞાન ક્રિયામાં જ્ઞેયાકાર અવસ્થામાં, જ્ઞેયાકાર અવસ્થા એટલે શું, કે એમાં જ્ઞાયકનો પણ ખ્યાલ આવે અને બહારના રાગાદી ભાવનો શરીરની ક્રિયાઓનો પણ ખ્યાલ આવે, એવું સ્વજ્ઞેય ને પરજ્ઞેય બેયની ક્રિયાઓ જે જ્ઞાનમાં ખ્યાલમાં આવે એવી જ્ઞાન ક્રિયા એને જ્ઞેયાકાર અવસ્થા કહેવામાં આવે. તો એવી જ્ઞેયાકાર અવસ્થામાં શું થયું કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયો ન જણાના પણ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાનો, ચૈતન્ય વસ્તુ જણાની, જ્ઞાનમય આત્મા જણાનો, એવો જ્ઞાયક પણ જણાયો. એ જ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં કર્તા કર્મનું અનન્ય પણ હોવાથી જ્ઞાયક જ છે એમ કીધું આચાર્ય ભગવાને. તો એમાં ત્યાં છે ને આ વ્યવહાર ચાર પ્રકારના 11મી ગાથામાં આવ્યા ને, એ ઊભા કેવી રીતે થયા, તો કે એ છઠ્ઠી ગાથાથી ચાલુ થયા છે વ્યવહાર. એ સીધા 11મી ગાથામાં નથી આવી ગયા.
ચાર પ્રકારના અધ્યાત્મના વ્યવહાર પંચાધ્યાયમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીએ કાઢીને બતાવ્યા. ચાર પ્રકારના વ્યવહાર એટલે વ્યવહાર નહીં સગડો અભૂતાર્થ હોવાથી, અભૂતાર્થ હોવાથી, અસત્યાર્થ હોવાથી, અવિદ્યમાન હોવાથી એ અસત્તાને પ્રગટ કરે છે વ્યવહાર નહીં, એમ કરીને એ વ્યવહાર નહીંને જૂઠો કહી દીધો. તો એ ચાર પ્રકારનો વ્યવહાર આવ્યો. એમાં બે પ્રકારના અસદભૂત વ્યવહાર એ ક્યાં રાગના, બે પ્રકારના સદભૂત વ્યવહાર એ ક્યાં જ્ઞાનના. આપણે હમણાં આ ચર્ચા કરી ને રાગ અહીંયા જ્ઞાન, તો એ જ્ઞાનના સદભૂત વ્યવહાર કહેવાય, કારણ કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે માટે એ જ્ઞાનને સદભૂત કહેવાય. રાગ આત્માનો સ્વભાવ નથી માટે અસદભૂત. સદભૂત એટલે હોવાપણું આત્મામાં, જ્ઞાનનું હોવાપણું આત્મામાં છે. જ્ઞાન વગરનો કોઈ જીવ નથી માટે એને સદભૂત કહેવાય. રાગ વગરનો જીવ છે માટે એને અસદભૂત કહેવાય. તો એ અસદભૂત વ્યવહાર, અહીંયા સદભૂત એ પણ જ્ઞાનના વ્યવહાર, અસદભૂત વ્યવહારના બે પ્રકાર, સદભૂત વ્યવહારના બે પ્રકાર અને જ્ઞાયક ભાવનો માત્ર એક પ્રકાર, એમ કહીને ચાર પ્રકારના વ્યવહાર આત્મામાં નથી એમ સ્થાપના 11મી ગાથામાં કહી દીધી. તો હવે એ જે ચાર પ્રકારના વ્યવહાર નથી, તો એ વ્યવહાર નહીં કોને કહેવાય? તો કે વ્યવહાર નહીં તો છે ને એ જ્ઞાનના અંશમાં હોય વ્યવહાર નહીં. રાગમાં વ્યવહાર નહીં નથી, રાગના બે વ્યવહાર કીધા એટલે એ રાગમાં કાંઈ વ્યવહાર નહીં નથી. વ્યવહાર નહીં તો બધી જ્ઞાનમાં જ હોય. જ્ઞાનના અંશ બે કહેવાય. જ્ઞાન જે જ્ઞાન ક્રિયા આપણે લીધી ને, એ જ્ઞાન ક્રિયાના બે અંશ પડે. એક એમાં નિશ્ચયનો અંશ હોય, એ નિશ્ચયનો અંશ હોય એ દ્રવ્યને પ્રસિદ્ધ કરે, અને એક વ્યવહારનો અંશ હોય, એ વ્યવહારનો અંશ હોય એ કોને પ્રસિદ્ધ કરે? જ્ઞાનનો એક પર્યાય અખંડ એક, પહેલામાં પહેલા એ એક જ્ઞાનનો પર્યાય છે. એ જ્ઞાનના પર્યાયના બે નહીં, તો બે નહીંમાં એક નિશ્ચય નહીં ને એક વ્યવહાર નહીં. કે નિશ્ચય નહીં શું કરે? તો કે નિશ્ચય છે, નિશ્ચય નહીં છે એ ત્રિકાળી સ્વભાવ અભેદ છે એને બતાવે. ત્રિકાળી અભેદ સ્વભાવને બતાવે, અખંડ સ્વભાવને બતાવે, એકરૂપ સ્વભાવને બતાવે. પછી આ વ્યવહાર નહીં શું કરે? તો કે વ્યવહાર નહીં આ અખંડ સ્વભાવ છે ને એમાં શું છે એનો ભેદ કરીને જોવે કે એમાં અનંત ગુણ છે, જ્ઞાન દર્શન ચારિત્ર છે, વિભુત્વ પ્રભુત્વ ગુણ છે, અસંખ્ય પ્રદેશ છે, અનાદિ અનંત એનો કાળ છે, એવું જે જોવે એને વ્યવહાર નહીં કહેવાય. પછી એ વ્યવહાર નહીં પાછું શું કરે કે પર્યાયમાં શું થાય છે એમ જોવે એને પણ વ્યવહાર નહીં કહેવાય. પછી પર્યાયમાં રાગ કેવો વર્તે છે એમ જોવે એને પણ વ્યવહાર નહીં કહેવાય. તો વ્યવહાર નહીં નો વિષય તો મોટો, એનો વિષય કેવડો મોટો વિષય. રાગની પણ એને ખબર પડે વ્યવહાર નહીં ને, પર્યાયમાં પણ શું થાય છે સુતતા પ્રગટી તો એ પણ વ્યવહાર નહીં જાણે, અને અંદરમાં ગુણ કેટલા છે, અંદર અસંખ્ય પ્રદેશ કેવા છે, અંદર એનો કાળ કેવો છે એ પણ વ્યવહાર નહીં જાણે. તો આ નિશ્ચયની તો ખાલી અભેદને જાણે. એક જ્ઞાન એના બે ભેદ, એક નિશ્ચયની ને એક વ્યવહાર નહીં. વ્યવહાર નહીં નો વિષય મોટો, નિશ્ચય નહીં નો વિષય નાનો પણ અનંતતા વાળો પણ ખૂબ મોટો, પણ દેખાય જીવને વ્યવહાર નહીં, કારણ કે એને પરિચય વ્યવહાર નહીંના વિષયો છે ને એનો જ છે. એને નિશ્ચય નહીંના વિષયનો પરિચય જ થયો નથી, એટલે એને વ્યવહાર નહીંનો વિષય જે આવે ને એ દેખાય તરત. જો એને રાગ થાય ને તો એ તરત જ વ્યવહાર નહીં ઊભી થાય, એ જોવે કે આવો રાગ છે. પર્યાયમાં શું પ્રગટ થયું, અશુદ્ધતા છે કે શુદ્ધતા, તો કે તરત ઈ વ્યવહાર નહીં જોઈ લે કે આ શુદ્ધતા પ્રગટ થઈ કે અશુદ્ધતા પ્રગટ થઈ. શુદ્ધતા પ્રગટ થઈ એવી શુદ્ધતાને જોવું એનું નામ પણ વ્યવહાર નહીં છે. એ વ્યવહાર નહીં ને અસત્યાર્થને અભૂતાર્થ કીધી અને કાઢી નાખી એને, અને એ વ્યવહાર નહીં. પાછી રાગને જોવે એ વ્યવહાર નહીં, શુદ્ધતા અશુદ્ધતાના ભેદને જોવે એ વ્યવહાર નહીં, અને અંદરમાં આત્મામાં ગુણના ભેદને જોવે. અસંખ્ય પ્રદેશનું જ્ઞાન કર્યા કરે, એનો ત્રિકાળ કાળ છે એમ જ્ઞાન કરે, એને પણ વ્યવહાર નહીં કહેવામાં આવે. આ વ્યવહાર નહીં ને 11મી ગાથામાં એમ કીધી કે એ વ્યવહાર નહીં સગડો અભૂતાર્થ ને અસત્યાર્થ છે. શું કામ? તો કે એના આશ્રયે ધર્મની પર્યાય પ્રગટ થતી નથી. આશ્રયે પ્રગટ નથી થતી ધર્મની પર્યાય, એટલે એને અભૂતાર્થ કીધી છે. અને જેના આશ્રયે ત્રિકાળી દ્રવ્યના આશ્રયે ધર્મની પર્યાય પ્રગટ થાય એ ત્રિકાળી દ્રવ્યને સત્યાર્થ અને
આશ્રય કરવા લાયક અને ઉપાદેય ભૂત તત્વ કીધું. એવી આ ચાર પ્રકારની નઈ જે કીધી એમાં ત્રણ પ્રકારની નઈ તો છઠ્ઠી ગાથામાંથી કાઢી છે. કેવી? રાગની અસદભૂત નઈ, ખ્યાલમાં નથી આવતો એવો રાગ એ પણ એક અબુદ્ધિપૂર્વકની અસદભૂત અનુપચરિત નહીં વ્યવહાર, અસદભૂત ઉપચરિત નહીં એ પણ વ્યવહાર, એ બે રાગની નહીં. અને એક જ્ઞાન ઉપચારથી રાગને જાણે એ ત્રીજી નહીં સદભૂત જ્ઞાનની નહીં. એ ત્રણેય નહીં છઠ્ઠી ગાથામાંથી કાઢી છે. આ છઠ્ઠી ગાથા જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો અને જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયો જે જણાય છે એવા જ્ઞેયોમાં રાગ લીધો. એ કયા પ્રકારનો રાગ? કે અસદભૂત ઉપચરિત ને અસદભૂત અનુપચરિત એવા વ્યવહારના રાગના બે પ્રકાર એ જ્ઞેયાકાર અવસ્થામાંથી કાઢ્યા એવી બે નહીં. અને એવું જે જ્ઞાન છે એવા રાગને જાણે એવી સદભૂત ઉપચરિત નહીં એ પણ જ્ઞાનની જ્ઞેયાકાર અવસ્થામાંથી કાઢી છે. આ ત્રણ નહીં એમાંથી નીકળી છે. અને ચોથી નહીં જે છે સદભૂત અનુપચરિત વ્યવહાર નહીં, સદભૂત અનુપચરિત વ્યવહાર નહીં એટલે જ્ઞાન આત્માને જાણે છે એમ કયો કે જ્ઞાન તે આત્મા એમ કયો, એને સદભૂત અનુપચરિત નહીં કહેવાય. તો એ સાતમી ગાથામાંથી સદભૂત અનુપચરિત નહીં કાઢી છે. એ છઠ્ઠી ગાથામાં ત્રણ નહીં કાઢી, સાતમી ગાથામાંથી આ એક નહીં કાઢી, એ ચારેય નહીં કાઢી. અને એ પાછી વહેતી વહેતી આઠમી ને નવમી દસમી ગાથામાં આવી છે. અને ત્યાંથી પછી અગિયારમી ગાથામાં ચારેય પ્રકારના વ્યવહાર કહીને એને અભૂતાર્થ સત્યાર્થ કહીને એનો નિષેધ કર્યો છે. આવી આખી આ સળંગતા છે આ ગાથાઓની. આ જે કાંઈ ખાલી સીધી અગિયારમી ગાથામાં ચાર નહીં નથી આવી ગઈ, એ છઠ્ઠી ગાથાથી ઉપડો છે વિષય આખો, આખો છઠ્ઠી ગાથાથી ચાલુ થયું છે. એવી છઠ્ઠી ગાથામાં અભેદ અનુભૂતિ કરાવી અને જ્યાં જ્ઞાયક ભાવ તે હું છું, જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો, તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે બીજું કાંઈ નથી, એમ જ્યાં અભેદ અનુભૂતિ જીવને થઈ ત્યાં જ ખરેખર એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયા. એવી અનુભૂતિ થયા પછી જ્યારે એ અનુભવનો કાળ એનો અસંખ્ય સમય ચાલે, ત્યાર પછી અસંખ્ય સમય કાળ ચાલતા 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 એની કોઈ પર્યાયની યોગ્યતા એને કારણે અને પુરુષાર્થની ઓછપને કારણે જ્ઞાની જીવ પોતાના સદુપયોગમાંથી ચ્યુત થઈને બહાર આવે. એ સદુપયોગમાંથી ચ્યુત થઈને બહાર આવે ત્યારે એ ચ્યુત થઈને બહાર આવે ત્યારે એને વિચાર આવે કે મારા સુધાત્માને મેં અનુભવમાં લીધો, મેં આદરમાં લીધો, મેં અખંડતાને સેવ્યો, મેં એને ઉપાદેય કર્યો, છતાં હજી મને કેવળ જ્ઞાનની દશા કેમ પ્રગટ ના થઈ? આત્માને અનુભવે એને તો કેવળ જ્ઞાન જ થવું જોઈએ, આ અધુરાશ કેમ છે? એવો એને વિકલ્પાત્મક દશામાં વિચાર આવે છે. ત્યારે એને એમ થાય છે, ત્યારે એ ગુણની તપાસે ચડે છે કે એનો જ્ઞાન ગુણ કેવો છે, એનો દર્શન ગુણ કેવો છે, એનો ચારિત્ર ગુણ કેવો છે, એમ અનંત ગુણો કેવા છે. એમ એક એક ગુણમાં અનંતી પર્યાયો પ્રગટ થવાની યોગ્યતા રૂપે પારિણામિક ભાવ રૂપે ગુણો પડેલા છે એમાં એનું જ્ઞાન કામ કરવા માંડે છે. અને એ જ્ઞાન કામ કરતાં કરતાં અનાદિ અનંત જ્ઞાન ગુણ છે, અનાદિ અનંત દર્શન ગુણ છે, અનાદિ અનંત ચારિત્ર ગુણ છે, એમાં પ્રત્યેક સમયની પર્યાયો પ્રગટ થવાની યોગ્યતા શક્તિ રૂપે ભવિષ્યની પૈડી છે અને ભૂતકાળની યોગ્યતા વર્તમાનમાં પણ પ્રગટ થઈને ત્વ્યય થઈને ચાલી ગઈ પૈડી છે એવો એને ખ્યાલ આવે છે. અને એવું એ આખું ગુણોના છે ને એ ગુણોના સંશોધને ચડે છે, એ ગુણોના સંશોધને ચડે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ તો વિકલ્પ છે, અહીં તો વિકલ્પ થાય છે. ત્યારે એ સાતમી ગાથા લખે છે, ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે એમ કરીને એ સાતમી ગાથા લખી છે. એવી સાતમી ગાથા લખી ત્યાં ગુણભેદનો નિષેધ કરી અને પાછો એ જીવ અભેદ ગુણીમાં ચાલ્યો જાય છે, ગુણભેદનો નિષેધ થઈ જાય છે એને, એ ગુણીમાં ચાલ્યો ગયો ગુણભેદનો નિષેધ કરીને એ ગુણીમાં ચાલ્યો ગયો. ત્યારે સાતમી ગાથામાં એ જે ગુણોના ભેદનો નિષેધ કર્યો, એક પર્યાય ભેદનો નિષેધ છઠ્ઠી ગાથામાં છે, ગુણભેદનો નિષેધ સાતમી ગાથામાં છે. અને એ ગુણભેદનો નિષેધ કરી અને પાછી એને અનુભૂતિ થઈ પછી એને વિચાર આવે છે કે આત્મા 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 એમ કહેતા તો જીવ સમજી ન શકે,
હું પણ જ્યારે આટલા ગુણોના ભેદ મેં સમજ્યા, આટલા પર્યાયના ભેદ સમજ્યા, ત્યારે મને આત્મા અનુભવમાં આવ્યો તો આ અનાદિ અપ્રતિભૂત જીવ, અનાર્ય જીવ, મ્લેચ્છ જીવ, એ કેવી રીતે સમજી શકે આત્મા એટલે શું? તું આત્મા છો, તું આત્મા છો, તું આત્મા છો, તું આત્મા છો, તું શુદ્ધ છો, તું શુદ્ધ છો, તું શુદ્ધ છો, તું અખંડ છો, તું અવિનાશી છો, તું એકરૂપ છો, અવિનશ્વર છો. તો કે એમાં તો આત્મા એને નહીં સમજાય. એને આત્માને સમજાવવો હોય તો આત્મામાં જે વસ્તુ છે એ કેવી છે, એ આત્મામાં શું વસ્તુ ભરેલી છે એને ખોલીને સમજાવવી પડશે. એને ખોલીને સમજાવશો તો એ સમજશે. એટલે આઠમી ગાથા ત્યારે લખાણી કે અનાર્યને, એટલે કે મ્લેચ્છ ભાષાથી એને જો સમજાવવામાં આવે એમ કે તો એને ખ્યાલ આવે કે આત્મા એટલે કેવો. બસ તું આત્મા છો, તું અભેદ છો, તું અખંડ છો, તું ધ્રુવ છો, તું જ્ઞાયક છો, તું અવિનાશી છો, તું અપરિણામી છો, તું નિત્ય છો, તું એકરૂપ છો. તો કે પણ એ તો બરાબર છે, પણ એ એકરૂપ કેવો છે? એ નિત્યપણું કેવું છે? એ અભેદપણું કેવું છે? એ અપરિણામી તત્વ કેવું છે? એ ચૈતન્ય વસ્તુ મારી કેવી છે? એ જીવ તત્વ કેવું છે? મારે એને ઓળખવું છે, પણ એ કેવું છે એ મને ખબર નથી. જો એ મને નહીં ખબર હોય કે હું જ્ઞાનમય ચૈતન્ય તત્વ છું તો બીજા તત્વો છે એને હું મારું માનવા માંડીશ. એમાં તો ચૈતન્યપણું છે નહીં, આમાં ચૈતન્યપણું છે. તો એ ચૈતન્યપણું કેવું છે એ અંદરમાં હું જો ઓળખીશ નહીં તો મને એની સમજણ નહીં થાય, તો હું મારા આત્મ તરફ પહોંચી શકીશ નહીં. એટલે ત્યાં પછી આચાર્ય ભગવાને એને ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર ઊભો કર્યો કે એને અનાર્ય જીવને એની ભાષાથી સમજાવવો પડે કે જો ભાઈ તું આત્મા છો, આત્મા છો એટલે શું શું છો? કે તારામાં જ્ઞાન છે, એટલે કે જ્ઞાનથી તું જાણસ. તારામાં દર્શન છે, દર્શનથી તું દેખસ. તારામાં શ્રદ્ધા છે, એટલે તું પ્રતીતિ કરી શકસ. તારામાં ચારિત્ર છે, એટલે તું ઠરી શકસ. એમ એને દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદ કરી અને એવો એક સમજાવવાનો વ્યવહાર ઊભો કર્યો અહીંયા આઠમી ગાથામાં કે આવું જો એને કહીશ ને તો એને સમજાશે કે આત્મા આવો છે. દર્શન, જ્ઞાન, ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા, એમ જો એને સમજાવીશ દર્શન ચારિત્રના ભેદથી, દર્શન જ્ઞાન ચારિત્રના, તો એ સમજશે કે આત્મા આવો છે. જ્યાં દર્શન હોય ને ત્યાં આત્મા હોય, જ્યાં જ્ઞાન હોય ને ત્યાં આત્મા હોય, જ્યાં ચારિત્ર હોય ને ત્યાં આત્મા હોય, જ્યાં રાગ હોય ને ત્યાં આત્મા ન હોય, જ્યાં શરીર હોય ને ત્યાં આત્મા ન હોય, એમ એને સમજાવ્યું. જ્યાં ધર્માસ્તિકાય હોય ને ત્યાં આત્મા હોય એવું ન હોય, અધર્માસ્તિ હોય, પૂતગલ હોય, કાળ હોય, આકાશ હોય, ત્યાં આત્મા હોય એવું ન હોય, પણ જ્યાં જ્ઞાન હોય ને ત્યાં આત્મા હોય, જ્યાં દર્શન હોય ને ત્યાં આત્મા હોય, જ્યાં ચારિત્ર હોય ને ત્યાં આત્મા હોય, એમ કરીને એને આત્માના અંદરના ભેદ કરીને સમજાવ્યું કે જે દર્શન, જ્ઞાન, ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય. મેં એમ લખ્યું છે કે હંમેશા પ્રાપ્ત હોય, એટલે દર્શન, જ્ઞાન ને ચારિત્રના ગુણભેદ કર્યા. સાતમી ગાથા ગુણભેદની છે, આઠમી ગાથા એ ગુણભેદની જ છે, પર્યાય ભેદની નથી. આઠમી ગાથા એ ગુણભેદની છે. એટલે દર્શન, જ્ઞાન, ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા, એમ કરીને એને ભેદથી અભેદમાં લઈ જવાનો પુરુષાર્થ ત્યાં ઉપાડ્યો. દર્શન, જ્ઞાન, ચારિત્રથી પ્રાપ્ત થાય તે આત્મા નહીં, દર્શન, જ્ઞાન, ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા, એમ કહીને દર્શન, જ્ઞાન, ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા, એટલે કે આત્માની દ્રષ્ટિ કરવા માટે અહીંયા બતાવ્યું છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, દર્શન, જ્ઞાન, ચારિત્રથી પ્રાપ્ત થાય તે આત્મા એમ નથી કીધું યા. દર્શન, જ્ઞાન, ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય, અંદરમાં ને અંદરમાં આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ગુણો છે, એવા ગુણોની અભેદતા બતાવી અને એને પર્યાય ભેદ છોડાવી, ગુણોની અભેદતા બતાવી અને ગુણી તરફ લઈ જવા માટે દર્શનના ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા એમ કહેવામાં આવ્યું છે. એમ કહીને એમ કીધું કે દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણમે પ્રાપ્ત હોય હંમેશા આત્મા એ જ્ઞાન, એ છે એ દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ કર્યા છે અને એનું પરિણમન બતાવ્યું છે. ત્યાં દર્શન, જ્ઞાન, ચારિત્રના પર્યાયની ચર્ચા છે અને એ પરિણમનમાં પણ જોવાનો છે આત્મા, એમ કહેવા માંગે છે આઠમી ગાથામાં. એમ કહીને આઠમી ગાથા બતાવી પછી એ દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદ જે પાડ્યા ને એ પાછા નવ દસ ગાથામાં દર્શન, જ્ઞાન, ચારિત્રનો સંકેલો કરી અને જ્ઞાન જ લઈ લીધું ખાલી. આ જ્ઞાન આત્માને જાણે તે નિશ્ચય શ્રુત કેવડી અને એવા જ્ઞાનને જ્ઞાન જાણે તે વ્યવહાર શ્રુત કેવડી, એમ કહીને એ ભેદને પણ સંકેલી લીધા આઠમી ગાથા અને એ નવમી દસમી ગાથામાં ખાલી જ્ઞાન લીધું. એમાં નિશ્ચય શ્રુત કેવડી અને વ્યવહાર શ્રુત કેવડીનો વિસ્તાર કર્યો.
જ્ઞાન આત્માને જાણે, ત્રિકાળી દ્રવ્યને જાણે, જીવ તત્વને જાણે, પ્રગટ થતું જ્ઞાન જીવ તત્વને જાણે, પ્રગટ થતી પર્યાય પોતાના દ્રવ્યને જાણે, એને નિશ્ચય શ્રુત કેવડી કહેવાય. અને એ નિશ્ચય શ્રુત કેવડીએ જે જ્ઞાનમાં પોતાના આત્માને જાણ્યો, એવા જ્ઞાનમાં એવા જ્ઞાનને જાણે એ વ્યવહાર શ્રુત કેવડી કહેવાય. એટલો જ ભેદ પડે છે. માત્ર આત્મામાં ભેદ પડે છે તો જ્ઞાનનો ભેદ પડે છે, અને એ ભેદ વિલીન થઈને અભેદ થાય છે તો જ્ઞાનનો ભેદ અભેદ તરફ પડીને અભેદ થઈ જાય છે. એટલી વ્યવસ્થા જ્ઞાનના ભેદ પાડીને બતાવી તો એ વ્યવહાર શ્રુત કેવડી થઈ ગયો, અને એ જ્ઞાનમાં આત્માને જાણ્યું અભેદ થયું તો એ નિશ્ચય શ્રુત કેવડી થઈ ગયો. એવી આખી નવમી દસમી ગાથામાં સત્તા બતાવી. અને જ્ઞાનને સંબંધ કોની સાથે છે? તો કે બહારના પદાર્થો સાથે સંબંધ નથી, બીજા દ્રવ્યો સાથે સંબંધ નથી, રાગ સાથે સંબંધ નથી, એક સમયની પર્યાય સાથે સંબંધ નથી. જ્ઞાનને સંબંધ આત્મા સાથે છે, એટલે જ્ઞાન આત્માને જ જાણે છે. બીજા કોઈ દ્રવ્યોને કે પર્યાયને જાણવા જ્ઞાન જતું નથી. જ્ઞાનનો સંબંધ ઉત્પાદ થાય છે, એ જ્યાંથી ઉત્પાદ થયો છે એની સાથે જ એનો સંબંધ જોડાયેલો હોવાથી એ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરતું ઉત્પાદ પામે છે. જ્ઞાન તે આત્મા, જ્ઞાન આત્માને જ જાણે છે, એમ જ્ઞાનનો ભેદ પાડીને જ્ઞાયક તરફ લઈ ગયા જ્ઞાનમાંથી. એ નવ દસમી ગાથામાં બતાવ્યું. અને પછી આ અપૂર્વથી અપૂર્વ અલૌકિક અગિયારમી ગાથા આવી કે જેને જૈન દર્શનનો પ્રાણ કીધો. અગિયારમી ગાથાને કે જૈન દર્શનમાં જવું હોય તો આ પ્રાણ છે જૈન દર્શનની ગાથા એને ઓળખી લે. એવી જે આખી અગિયારમી ગાથામાં પહેલી જ લીટીમાં આચાર્ય ભગવાને લખ્યું છે, વ્યવહાર નહીં સઘળો અભૂતાર્થ હોવાથી. ઈ લીટી કેમ લખી આચાર્ય ભગવાને? કે આ જેટલું છઠ્ઠી સાતમી આઠમી નવમી દસમી ઈ ગાથા ચાલી ગઈ ને, એમાં છઠ્ઠી ગાથામાં વ્યવહાર ત્રણ પ્રકારના વ્યવહાર કીધા, સાતમી ગાથામાં એક પ્રકારનો વ્યવહાર કીધો, આઠમી ગાથામાં પછી આખા દર્શનના ચારિત્રના ગુણભેદ પાડી અને પાછું એનું પરિણમન બતાવ્યું, એ વ્યવહાર થઈ ગયો. અને નવમી દસમી ગાથામાં જ્ઞાનથી ઉપાડ કર્યો. આઠમી ગાથામાં આત્મા દર્શનના ચારિત્રને પ્રાપ્ત, એટલે આત્માથી ઉપાડ છે. નવમી દસમી ગાથામાં જ્ઞાન આત્માને જાણે છે, જ્ઞાન જ્ઞાનને જાણે છે, એમ જે વ્યવહાર પ્રદર્શિત કર્યો, એ બધા વ્યવહાર જે 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 આચાર્ય ભગવાન છે ને, એ જ્યારે શાસ્ત્રોની રચના કરતા હોય છે ને, એ શાસ્ત્રોની રચના ચાલતી હોય છે ને, ત્યારે એનું જ્ઞાન વારંવાર વારંવાર એના શુદ્ધાત્મામાં અંદર ચાલ્યું જતું હોય છે. વારંવાર નિર્વિકલ્પ દશા આવે છે, વારંવાર નિર્વિકલ્પ દશા ચાલતી હોય છે. વિકલ્પ હોવા છતાં વિકલ્પ તરફ એની દ્રષ્ટિ જાતી નથી, એનું જ્ઞાન વિકલ્પ તરફ જાતું નથી, એનું જ્ઞાન અભેદને છોડતું નથી. એવી કોઈ દશા આચાર્ય ભગવાનની સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજની પ્રચુર સ્વસંવેદનની દશા ચાલતી હોય છે, અને એવી દશામાં આ શાસ્ત્રોની રચના થતી હોય છે. એવા શાસ્ત્રોમાં એનો જે ભાવ અંદર ચાલતો હોય છે ને, એ ભાવવાનમાં કલમ બોળી બોળીને એનો ભાવ નીકળે છે, અને એ ભાવ જે નીકળે છે ને, એ અનુસારે ભાષામાં પરિણમન થઈ જાય છે, એ અનુસારે શબ્દોની રચના થઈ જાય છે. આચાર્ય ભગવાન તો લખે છે ને, તો એની જે લખવાની સ્થિતિ ચાલતી હોય છે ને, એ વારંવાર વારંવાર એ લખવાની સ્થિતિના કારણે અનુભવ થતો હોય છે, વારંવાર, છતાં કલમ બંધ નથી થતી, છતાં કલમ ચાલતી હોય છે. નિર્વિકલ્પ દશાના કાળે પણ આ રચના ચાલુ રહે છે, અને એનું જ્ઞાન અંદર ચાલ્યું જાય છે. એટલી જળ ચેતનની ભિન્નતા ત્યાં લખાણના સમયે રહેલી છે. એવી કોઈ સ્થિતિ આચાર્ય ભગવાનની ચાલતી હોય છે, અને એમાં જે અંદર જે એ ડૂબી જાય છે, એ ડૂબીને જ્યાં બહાર આવે છે ને, ત્યાં પાછું એ કલમમાં એવું જ લખાણ આવી જાય છે જે અંદરમાં એ જોઈને આવે છે. એવા આ કોઈ અલૌકિક શાસ્ત્રો આપણી પાસે આવી ગયા છે. આ કોઈ સાધારણ શાસ્ત્ર નથી. સમયસર ને વિચાર કરો કે આચાર્ય ભગવાન એની જે કલમ છે એના સાયના ખડિયામાં અંદરના ત્રિકાળી દ્રવ્યમાં જ્ઞાન દર્શન ચૈતન્યમય તત્વમાં બોળીને જ્યારે એ લખાણ કરતા હોય તો એમાં શું ન આવે? આખું ચૈતન્ય તત્વમાં જે ભરેલું હોય ત્યાં એનું જ્ઞાન ફરી વળતું હોય, એ ફરી વળેલા જ્ઞાનનું પરિણમન જે ભાવમાં આવે એ ભાષા રૂપે પ્રદર્શિત થઈ જાય, એવી આ કોઈ અદ્ભુત રચના આવી છે. એમાં એણે એમ લખી નાખ્યું કે વ્યવહાર નહીં સઘળો અભૂતાર્થ હોવાથી. બોલો, શુદ્ધ નહીં એક જ ભૂતાર્થ હોવાથી. શુદ્ધ નહીં એટલે ત્રિકાળી દ્રવ્ય એક જ ભૂતાર્થ છે. ભૂતાર્થ એટલે ભૂત અર્થને પ્રગટ કરે છે, સત્ય અર્થને પ્રગટ કરે છે, હોવાપણાને પ્રગટ કરે છે, સત્યાર્થ અર્થને પ્રગટ કરે છે. ભૂત એટલે હોવું,
ભૂત એટલે હોવું, હે, યા હોવું, પોતાનું હોવું, પોતાની સત્તા, પોતાનો સ્વભાવ, એવા ભૂત અર્થને પ્રગટ કરે છે. એટલે ભૂતાર્થ સ્વભાવ છે, એ જેવો છે એવો ને એવો સ્વભાવ છે, હોવા પણ રહેલો સ્વભાવ છે, થવા પણ થતો સ્વભાવ નથી, ભૂતાર્થ સ્વભાવ. ભૂયથમ સીધો ખલું, ગુરુદેવ વારંવાર 11મી ગાથાનું બીજું પદ યાદ કરે, કાયમ યાદ કરે, ભૂયથમ સીધો ખલું. એટલે ભૂતાર્થનો આશ્રય આશ્રય પર્યાય લઈએ, પણ કોનો? તો કે ભૂતાર્થનો. ભૂતાર્થ એટલે શું? તો કે જીવ તત્વ, પોતાની ભૂત એટલે હોવા પણ રહેલી સત્તા, પોતાની અભેદ સત્તા, અખંડ સત્તા. એ અખંડ સત્તા બતાવવા માટે વ્યવહાર નહીં, સગડો અભૂતાર્થ છે, સગડો અભૂતાર્થ વ્યવહાર નહીં, કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય એ બધો અભૂતાર્થ છે. ગુણ ભેદનો આત્મામાં વ્યવહાર ઊભો થાય એ, કે પર્યાય ભેદનો વ્યવહાર ઊભો થાય એ, બધોય વ્યવહાર અસત્યાર્થને અભૂતાર્થ હોવાથી એ અભૂત અર્થને અસત્યાર્થ અર્થને પ્રગટ કરે છે. એટલે કે વ્યવહાર નહીં, સઘળો અભૂતાર્થ, એટલે કે એકદમ 100% જૂઠો છે, 100% જૂઠો. આચાર્ય ભગવાન હોય ને એ જૂઠો શબ્દ ન વાપરે, એ અસત્યાર્થ કે અભૂતાર્થ કે એની વિદ્વતાવાળી ભાષા હોય. અને રાજમલજી છે ને, કળશ ટીકાકાર સાધક, એ જૂઠો જ કે વ્યવહારને, એ વ્યવહાર નહીં જૂઠો, નિશ્ચય નહીં સત્યાર્થ, એ શું કામ એમ કે? એ સાધક છે, એ આત્માને સાધીને સાધક થયા, સાધક દશામાં રહેલા છે, ગ્રહસ્થ દશાનું એને જ્ઞાન છે, ગ્રહસ્થોનું જ્ઞાન છે. આચાર્ય ભગવાન તો જંગલમાં વસે છે, એની તો ભાષા વિદ્વતાવાળી હોય, અસત્યાર્થ અભૂતાર્થ એમ લખે. અને આ એમ લખે કે વ્યવહાર જૂઠો છે, જૂઠો કે ને તો દ્રષ્ટિ હટે ત્યાંથી, અસત્યાર્થ ને અભૂતાર્થ કે ને તો જલ્દી દ્રષ્ટિ નથી હટતી જીવની. એટલે રાજમલજીએ જૂઠો કીધો એને, કોઈ અમને કીધું હતું કે 108 વાર જૂઠો કીધો છે કે કળશ ટીકામાં, એને ગણ્યું હશે એને, વ્યવહાર નહીં જૂઠો 108 વાર, મોતીના મણકા 108 હોય ને, 108 વાર જૂઠો કીધો છે. એટલે એ કથન સાચું થઈ ગયું એમ, કે એ જૂઠો જ છે. અને એને લાડ ચાલે છે અહીંયાની અનાદિથી. આટલો વ્યવહાર તો હોવો જોઈએ. પ્રવચન રત્નાકરમાં 146 પાના ઉપર પહેલા ભાગમાં આવ્યું છે કે અનાદિથી મિથ્યાદ્રષ્ટિ જીવ છે, એની એક ટેવ રહી ગઈ છે, કે જ્યારે દ્રવ્યની વાત કરે, જ્યારે ત્રિકાળી દ્રવ્ય સત્તાની કોઈ વાત કરતું હોય, અભેદ પદાર્થની વાત કરે, પોતાના જ્ઞાયક દેવની વાત કરે, પોતાની અમૂલ્ય સત્તાની વાત કરે, ત્યારે એ એમ કે પર્યાય છે તો ખરી ને, પર્યાયનું જ્ઞાન તો કરવું જોઈએ કે નહીં, પર્યાય અવસ્તુ તો નથી ને, પર્યાયમાં મોહરાગ દ્વેષ તો છે કે નહીં, પર્યાયને નહીં માની તો વેદાંત થઈ જશે કે નહીં, એમ કરી. અને ગુરુદેવે કીધું આ એમ કરી અને પર્યાયની પ્રશંસા કરી અને પર્યાય દ્રષ્ટિ મૂંઢ મિથ્યા દ્રષ્ટિ રહી ગયો છે. અહીંયા વાત ચાલે છે દ્રવ્યની 11મી ગાથામાં. વ્યવહાર નહીં અભૂતાર્થ કીધો, એ દ્રવ્યને બતાવવા માટે વ્યવહાર નહીં અભૂતાર્થ કીધો છે, વ્યવહાર નહીં અભૂતાર્થ કહેવા માટે એ નથી શબ્દ વાપરો. એ શુદ્ધ નહીં ભૂતાર્થ છે, એ બતાવવા માટે વ્યવહાર નહીં અભૂતાર્થ કીધો છે. તો એ વ્યવહાર નહીં ચોટે છે, કે વ્યવહાર નહીં અભૂતાર્થ કેવી રીતે કીધો? વ્યવહારની જગ્યાએ તો વ્યવહાર સત્યાર્થ છે કે નહીં એમ ગુરુદેવ કહે, એટલે એ પકડે એ કથન, કે વ્યવહારની જગ્યાએ વ્યવહાર સત્યાર્થ છે, ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ એ અસત્યાર્થ છે, પણ વ્યવહારની જગ્યાએ વ્યવહાર અસત્યાર્થ છે, પણ વ્યવહારની જગ્યાએ વ્યવહાર સત્યાર્થ છે, એમ કરીને પક્ષ કરે છે એનો. એને પ્રીતિ છે વ્યવહારની, વ્યવહારમાં પરોવાયેલો છે એકદમ, એને ગમે છે, એને એમાં બહુ મજા આવે છે એમાં. હમણાં આવ્યું ને ઓલામાં એક પ્રવચનમાં આવ્યું, 9-10 ગાથાના પ્રવચનમાં, આજ્ઞા પ્રધાની ને પરીક્ષા પ્રધાનીની ચર્ચા કરતા એવી વાત મૂકી ગુરુદેવે સૂત્ર પાવુળની 6ઠી ગાથા લઈને અષ્ટપાવુળમાંથી, કે ભાઈ આજ્ઞા પ્રધાની અને પરીક્ષા પ્રધાની બે વાત આવે શાસ્ત્રોમાં. આમાં એવું જ 5મી ગાથામાં કે માત્ર આજ્ઞા પ્રધાની ન થવું, પરીક્ષા પ્રધાની થવું, એમાં એવું 5મી ગાથામાં.
કુંદકુંદ આચાર્યએ પાંચમી ગાથામાં સમયસારમાં એમ લખ્યું કે પરીક્ષા કરીને બધું પ્રમાણ કરવું, માત્ર આજ્ઞા કરીને પ્રમાણ ન કરી લેવું, એમ લખ્યું. વા અષ્ટપાઉળમાં એવી ચર્ચા આવી કે ભાઈ એકાંતે પરીક્ષક ન થવું, આજ્ઞા પણ જ્ઞાની પુરુષોની માનવી. જ્ઞાની પુરુષો કહેતા હોય એમાં જાજુ પરીક્ષા પ્રધાની પણ ન બનવું, એવું જાજુ પરીક્ષા પ્રધાની પણ મને બહુ ખબર પડે છે એમ કરીને બનીને મહંત ન થવું. જો એમ મહંત થવા જઈશ તો તારી નિજ નિધિને તું ઓળખી શકીશ નહીં. એટલે જ્ઞાની પુરુષો જે ચર્ચા કરતા હોય, જે વાત કરતા હોય, જે વિષય બતાવતા હોય, એ અનુભવીને બતાવે છે. એણે આત્માને જોઈ લીધો છે, એણે આત્માની ખબર છે, આત્મામાં શું છે એ એને ખ્યાલ આવી ગયો છે. પૂજ્ય ભાઈ એક દ્રષ્ટાંત આપતા હતા કે એક ભાઈ હતા કે ખૂબ અમેરિકાની વાત કરે, એટલી બધી અમેરિકાની ચર્ચા કરે કે આપણને એમ થાય કે આ ભાઈને તો ખરેખર બહુ અમેરિકાની ખબર લાગે છે. પછી બીજો એક બાજુમાં અમેરિકાવાળો ભાઈ બેઠો હતો, એટલે એણે એને પૂછ્યું કે ભાઈ તમે અમેરિકા જોયું છે કે? તો કે ના, અમેરિકા તો મેં જોયું તો નથી કે, પણ મને ખબર બધી છે. તો કે તમે પહેલાં એકવાર જોઈ આવો, પછી તમને ખ્યાલ આવશે એ કેવું છે. એમ જ્ઞાનીઓ એમ કહે છે કે તું આત્માને ઓળખા વગર, આત્મા આવો છે, આત્મા આવો છે, આટલો વ્યવહાર હોવો જોઈએ, આટલો વ્યવહાર હોવો જોઈએ, આટલો વ્યવહાર તો હોવો જ જોઈએ, આત્માર્થીને પણ આટલો વ્યવહાર તો હોવો જ જોઈએ. તું આત્માને જોયા વગર વ્યવહારની પ્રશંસા કર્યા કરસ, તું પહેલાં એકવાર આત્માને જોયાવ તો ખરો, પછી તને ખબર પડશે આત્મામાં શું છે એ, પછી તને ખબર પડશે અમે કઈ છીએ, વાત કેવી રીતે સત્યાર્થ છે એ. એટલે પહેલામાં પહેલો પ્રયત્ન તું આત્માને ઓળખવાનો કર, બીજું બધું ભૂલી જા, સંસાર છે જ નહીં એમ વિચાર કર, પહેલાં હું આત્મા છું એમ વિચાર કર. સંસાર છે, આ પર્યાયમાં રાગ છે, મોહ વર્તે છે, પરલક્ષી ભાવ ચાલુ છે, અંદર સ્વલક્ષી ભાવ કેમ કરવો, એ બધું સંસારના ખાતામાં જાય છે, બધું સંસારના ખાતામાં છે. પહેલામાં પહેલા વિચાર કર, પ્રથમમાં પ્રથમ તું આત્માને જાણ, બીજું બધું છોડી દે પહેલામાં પહેલા. જો તારે ખરેખર મોક્ષની મંડળીમાં ભળવું હોય તો, નહીતર તો અનાદિનો ચાલુ જ છે સંસાર, ચાલુ જ છે સંસારનું પરિભ્રમણ તો ચાલે જ છે. ચોથી ગાથામાં બતાવી ગયા અનાદિનું પરિભ્રમણ ચાલુ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ને ભાવ રૂપ, અનાદિથી ચાલુ છે, અહીંયા નવું તો છે નહીં, સંસાર ચાલુ જ છે અનાદિથી. અને તું મોક્ષમાં વયો જઈશ તોય સંસાર ચાલુ રહેવાનો છે, બે માર્ગ કાયમ ચાલુ રહેવાના છે, મોક્ષ માર્ગ અને સંસાર માર્ગ, ક્યારેય એનો વ્યય નથી થવાનો. તું સંસારમાં તારે રહેવું હોય તો સંસારના દરવાજા તો ખુલ્લા જ છે, પણ તારે જો મોક્ષ લક્ષ્મી જોતી હોય, તારે મોક્ષના દરબારમાં અંદર પ્રવેશ કરવો હોય, તો જ્ઞાનીઓ એમ કહે છે કે તું અમે જે કહી છીએ ને એ રસ્તે ચાલ, એ પ્રમાણે ચાલ, અને અમારી પાછળ એ ચાલમાં અમારી સાથે ચાલવાનો ઉદ્યમ ચાલુ કર. તું અમારી પાછળ જ્યાં સુધી ચાલીશ ત્યાં સુધી તારું કામ નહીં થાય, અમારી ભેગો ભેગો ચાલવા માંડ, અમે જેમ ચાલી છીએ એમ ચાલ તું, તો તારું કામ થશે, નહીં તો તારું કામ નહીં થાય. એમ કહીને આ જ્ઞાનીઓ અગિયારમી ગાથામાં વ્યવહારને સઘળો અભૂતાર્થને અસત્યાર્થ કીધો છે. એ ચાર પ્રકારના વ્યવહાર, બે અસદભૂતના, બે સદભૂતના, એ બધા જ્ઞાનમાં છે એ બધા વ્યવહાર, અને એ જ્ઞાનના વ્યવહાર છે. રાગના વ્યવહાર કીધા એટલે રાગમાં કાંઈ વ્યવહાર નહીં નથી, વ્યવહાર નહીં તો જ્ઞાનમાં જ હોય, પણ એ વ્યવહાર નહીંમાં રાગની મુખ્યતાથી ચર્ચા કરવામાં આવે તો એ અસદભૂત થઈ ગઈ નહીં, અને જ્ઞાનની મુખ્યતાથી ચર્ચા કરવામાં આવે તો એ સદભૂત નહીં થઈ ગઈ. બે પ્રકારની નહીં છે, એક અસદભૂત ને એક સદભૂત, સદભૂતના બે પ્રકાર, અસદભૂતના બે પ્રકાર, સદભૂત ઉપચરિત ને સદભૂત અનુપચરિત, અસદભૂત ઉપચરિત ને અસદભૂત અનુપચરિત, બધી બધી નયો છે એ વ્યવહારમાં જાય છે. એમ કરીને આ ચાર પ્રકારના વ્યવહારનો નિષેધ કર્યો છે આમાં, અને એકલો ત્રિકાળી સત્યાર્થ ભૂતાર્થ એક જ છે ને ઉપાદેયભૂત તત્વ છે, અને એ ઉપાદેયભૂત તત્વ છે એ પણ પર્યાય અપેક્ષા એ વાત છે, ઉપાદેયભૂત તત્વ છે, શુદ્ધ તત્વ હું છું બસ એટલું જ છે. એને ઉપાદેય તો એ ઉપાદેય પર્યાયમાં થાય છે, માટે એને ઉપાદેયભૂત તત્વ કીધું, આશ્રય કરવા યોગ્ય તત્વ કીધું, અહમ કરવા લાયક તત્વ કીધું, પણ શુદ્ધ નહીં એટલે કે પોતાનો શુદ્ધ આત્મા તે જ હું, એમ જ્યાં એ આવે છે ત્યાં જ વ્યવહાર નહીં સઘળો અભૂતાર્થ થઈ જાય છે, એવું આ અગિયારમી ગાથામાં મૂળ વિષય આવ્યો છે. અને એનો ભાવાર્થ તો અતિ ઉત્તમ છે, ભાવાર્થમાં ઘણી સ્પષ્ટતા એણે આચાર્ય ભગવાને જે ટીકા કરી છે એની સ્પષ્ટતા
જયચંદ્ર પંડિતે ભાવાર્થમાં ખૂબ સુંદર કરી છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકી છે, માઓમાં એ વ્યવહારની ચર્ચા કરે છે, જીનવાણીમાં પણ નિશ્ચયનું હસ્તાવલમ જાણી અને વ્યવહારનું કથન કરવામાં આવ્યું છે સહાયક જાણીને. પણ એનું ફળ શું છે? તો કે એનું ફળ સંસાર જ છે, સંસાર જ છે એનું ફળ. એનું ફળ મોક્ષ માર્ગ નથી કે એનું ફળ મોક્ષ નથી, એનું ફળ સંસાર જ છે. માટે ભેદરૂપ વ્યવહારનો પક્ષ છોડી અને હું અભેદ ચૈતન્ય તત્વ છું એમ જ્યાં એને ખ્યાલમાં આવશે ત્યારે આ સઘળો વ્યવહાર અભૂતાર્થ જે છે એ એના માટે અભૂતાર્થ થઈ જશે. એ અભૂતાર્થ તો છે જ, એના માટે જ્યાં એને શુદ્ધ નહીં હું છું એમ ખ્યાલમાં આવશે. શુદ્ધ નહીં એટલે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય. શુદ્ધ નહીં બે પ્રકારની આમાં બતાવી છે, એ ચર્ચા આપણે આવતા રવિવારે લેશું. પણ શુદ્ધ નહીં એટલે ત્રિકાળી દ્રવ્ય તે હું છું એટલી જ આમાં ચર્ચા 11મી ગાથામાં કહેવા માગે છે. એ ત્રિકાળી દ્રવ્ય હું છું ત્યાં લઈ જવા માટે બધાય વ્યવહારને અસત્યાર્થ અભૂતાર્થ કહી અને વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ શું કરે છે એ બધું આખું પ્રકરણ એમાં બતાવ્યું છે. પાણીનો દ્રષ્ટાંત આપ્યો છે, કાદવ અને જળની એકત્વ કેવી રીતે થયું છે અને એ મલિનતા માટીની છે અને શીતળતા પાણીની છે એમ કહીને બેયને જુદા પાડ્યા છે. અને પાણીની શીતળતા છે એવા પાણી એવું પાણી જોવે છે ત્યાં સુધી પાણી દ્રષ્ટિમાં નથી આવતું. એ 7મી ગાથાના ગુણભેદથી વાત કરી અને 6ઠી ગાથામાં મલિનતા પર્યાયની છે એ વાત કરી. 7મી ગાથામાં પાણીની શીતળતા છે એવું પાણી નથી, પાણી તો પાણી જ છે એમ શીતળતાના ગુણભેદનો નિષેધ કરાવીને પણ ગુણી ઉપર જવાની જે ચારેય વ્યવહારને અસત્યાર્થને અભૂતાર્થ કીધા છે એવું આ 11મી ગાથામાં અપૂર્વથી અપૂર્વ વિધાન આવ્યું છે. અને હવે આ 11મી ગાથા પૂરી થશે પછી એમાં 12મી ગાથા આવશે, એમાં વ્યવહારની સગડો અભૂતાર્થ કહી અને જે જીવને અનુભવ થયો એને વ્યવહારને જાણેલો પ્રયોજનવાન કેવી રીતે છે એનું વર્ણન પણ આમાં આવશે કે કોઈ કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન વ્યવહાર છે. હંમેશા નહીં, દરેક જીવને નહીં, જ્ઞાનીને નહીં, જ્ઞાનીને નિર્વિકલ્પ દશાના કાળમાં નહીં, કેવડીને નહીં, સંસારીને નહીં, પણ જ્ઞાનીને સવિકલ્પ દશાના કાળમાં ઉપયોગ એનો બહાર હોય ત્યારે એને જેટલો વ્યવહાર હોય એવું એને જ્ઞાન વર્તે છે એને એમ કહેવાય કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એવું 12મી ગાથાની ચર્ચા પણ હવે 12મી ગાથામાં આવશે. આવી જે અદ્ભુતથી અદ્ભુત જે આ 1-12 ગાથાનો આખો સંદર્ભ છે જેને પીઠિકા કીધી છે સમયસારમાં, કે આખી પીઠિકામાં આખું સમયસારામાં ભરેલું છે. કારણ કે જો આમાં ગુણભેદની ચર્ચા આવી ગઈ, પર્યાયભેદની ચર્ચા આવી ગઈ, સંસારના પરિભ્રમણની ચર્ચા આવી ગઈ, યુક્તિ અવલંબનની ચર્ચા આવી ગઈ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી એ ચર્ચા આવી ગઈ, ગુણભેદની 7મી ગાથામાં આવી, 8મી ગાથા દર્શનના ચારિત્રના ભેદ પાડીને એને પ્રાપ્ત હોય તે આત્મા આવી ગઈ, 9મી 10મીમાં જ્ઞાન તે આત્મા અને જ્ઞાન તે જ્ઞાનથી જ્ઞાનને જાણે એ વ્યવહાર શુદ્ધ કેવડી એ ચર્ચા આવી ગઈ, અને 11મી ગાથામાં બધાય વ્યવહારને અભૂતાર્થ કહી દીધા અને 12મી ગાથામાં એ પણ બતાવી દીધું કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એમ કરીને આખી 1-12 ગાથાની સળંગતા આમાં વર્ણવી છે. એ અપૂર્વથી અપૂર્વ ચર્ચાઓ છે આ. એ બધી ચર્ચાઓ એક ધ્યેયમાં ગુણભેદ નથી અને એક અભેદ જ્ઞેય જે છે એમાં પર્યાય ભેદ નથી. એવા ગુણ પર્યાયના ભેદથી પાર આખું ચૈતન્ય તત્વ છે એને ઓળખવું એ જ ખરેખર આત્માર્થીનું કર્તવ્ય છે. એવું શુદ્ધ ચૈતન્ય તત્વ સર્વજીવોને ઓળખી અને મોક્ષ માર્ગમાં સર્વજીવો પ્રયાણ કરે એવી મંગલ ભાવના.